ઘર પરિવારના સમગ્ર વિકાસ માટે વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જરૂરી જાણવામાં આવ્યું છે ઘરના નિર્માણ અથવા બાંધકામમાં વાસ્તુના નિયમોની અનદેખી મનુષ્યની કંગાળી તરફ ધકેલી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મફત માપન ક્યારેય ન લેવી જોઈએ આ ચાર વસ્તુઓ ઘરમાં આવે છે નહીતર દરિદ્રતા પડોશીઓ અને સંબંધીઓ પાસે મદદ માગવી કોઈ ખરાબ વાત નથી સામાન્ય જીવનમાં બધા લોકો એકબીજાની મદદ કરે છે વાસ્તુશાસ્ત્ર મુજબ ચાર વસ્તુઓનો ઉપયોગ ક્યારેય મફતમાં ન કરવો જોઈએ નંબર એક મીઠું વાસ્તુ મુજબ મીઠાનો સંબંધ શનિ સાથે હોય છે કહેવાય છે કે ક્યારેય પણ બીજા પાસેથી મફતમાં મીઠાનો ઉપયોગ ના કરવો જોઈએ જો તમારે કોઈ કારણસર કોઈની પાસેથી મીઠું લેવું પણ પડી રહ્યું છે તો તેના બદલે તમારે કોઈ અન્ય વસ્તુ તેને આપી દેવી જોઈએ મફતમાં મીઠાનો પ્રયોગ કરવાથી જીવનમાં રોગ દેવાની સમસ્યા પણ વધી જાય છે નંબર બે સોય વાસ્તુ મુજબ મફતમાં મળેલી સોયનો ક્યારેય પણ પ્રયોગ ના કરવો જોઈએ મફતમાં કોઈની પાસેથી સોય લેવામાં આવે તો તેનાથી જીવનમાં નકારાત્મકતા વધવા લાગે છે અને પરિવારજનો વચ્ચે પ્રેમ સંબંધ ખરાબ થવા લાગે છે આ તમારા દાંપત્ય જીવનને પ્રભાવિત કરવાની સાથે સાથે આર્થિક મોરચા પર પણ નુકસાન આપે છે સારું રહેશે કે તમે માર્કેટમાંથી નવી સોય ખરીદીને તેનો ઉપયોગ કરો નંબર ત્રણ રૂમાલ આપણે ભૂલથી પણ મફતમાં મળેલા રૂમાલનો પ્રયોગ ના કરવો જોઈએ એવું કહેવાય છે કે જો રૂમાલ મફતમાં લઈને ઉપયોગ કરવામાં આવે તો તેનાથી લોકો વચ્ચે મતભેદ થાય છે આંતરિક કલહ વધે છે લોકો વચ્ચે સંબંધ ખરાબ થવા લાગે છે તેથી કોઈની પાસે રૂમાલ માંગશો નહીં અને કોઈને પોતાનો રૂમાલ આપશો નહીં નંબર ચાર લોખંડ અને તેલ આ બંને વસ્તુઓને શનિદેવ સાથે જોડવામાં આવે છે એવું કહેવાય છે કે લોખંડ અને તેલનો મફતમાં ઉપયોગ જીવનમાં પ્રતિકૂળ પ્રભાવને વધારે છે દાનમાં દે તેલા લોખંડથી ઘરમાં દરિદ્રતા આવે છે મિત્રો જો તમને આ વિ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયો શેર કરજો આવી જ નવી નવી વાસ્તુ ટિપ્સ જાણવા માટે મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ